हेलो विद्यार्थी मित्रों, आज आप धोरण पांच जेमा विषय अंग्रेजी एम बाड़को आज आप ग्रामर नी अंदर एट्ले कि आमरी पास ग्रामर हे जेमा आप यूनिट नौ जेनु नाम है ध सीम्पल प्रेजेंट टेन्स एट्ले कि सादो वर्तमान काल जेना विषय आज आप सीखवाना छे। तो बाड़को तमारी पासे ग्रामर नी अंदर पेज नंबर 56 एटले के 56 जेनी उपर आ 9 सीम्पल प्रेजेंट टेन्स नो यूनिट आपेलो छे। तो जोईए के ध सीम्पल प्रेजेंट टेन्स सादो वर्तमान काल, तो शू कीधुं छे के वर्तमान काल एटले के अत्यारे जे क्रिया थती होय रोजिंदी लाइफ में जे दररोज क्रिया थती होय ए क्रिया ने अपने वर्तमान काल में बताए छे। तो बाड़को जोईए के सादा वर्तमान काल नी अंदर अहीं तमारे खाली खाली जगह ने वाक्य बनावता सीखवानुं छे। वधारे तमने आगळना धोरण में 6, 7, 8 में तमे सीखीशुं। तो हवे आपणे जोईए के जे क्रिया दररोज थती होय एने आपणे बतावशुं सादा वर्तमान काल में, अने एमां आपणे सादा वर्तमान काळनी अंदर डू अने डझनो उपयोग करीशुं। त्यारबाद बाळको तमे क्रियापदना रूपो आगळ जोई गया जेमां तमारे एकवचन अने बहुवचनना नियमोनो उपयोग करवानो आवशे, तो ए पण हुं तमने शीखवीश। ए आपणे आगळ जोई गया छीए पण अहींया हुं तमने थोड़ी एनी माहिती आपीश। तो पहला आपणे जोईए के आई वी यू धेय अने बहुवचन नाम आ बधा जोड़े आपणे वापरीशुं डू, अने नकारमां उपयोग थशे डू नॉट। तो आई एटले के हूँ, वी एटले अमे, यू एटले तमे, धेय एटले तेव, आ बधा जोड़े आपणे डू नो उपयोग करीशुं अने ज्यारे नकार हशे त्यारे वापरीशुं डू नॉट। ए रीते ही शी ईट अने एक वचन नाम ज्यारे आ नाम हशे बाळको त्यारे आपणे वापरीशुं डज, अने नकारमां वापरीशुं डज नोट। તો આ વાત થઈ ગઈ ડૂ કોની સાથે વાપરવું અને ડઝ કોની સાથે વાપરવું। હવે બાળકો જ્યારે હી શી ઈટ અને એક વચન નામ એનાથી વાક્યની શરૂઆત થતી હોય સેનાથી, તો કે હી શી ઈટ અને નામ એનાથી જ્યારે વાક્યની શરૂઆત થતી હોય ત્યારે તમારે એકવચન અને બહુવચનના નિયમોમાં આપણે જે શીખી ગયા એ પ્રત્યય લગાવવાના છે। તો જોઈએ કે તમારી પાસે ગ્રામરની અંદર પેજ નંબર 56 પર આપેલું છે કે ત્રીજો પુરુષ એકવચનમાં ક્રિયાપદને એસ પ્રત્યય લાગે, એટલે કે હી શી ઈટ અને નામ હોય ત્યારે પહેલું છે કયો પ્રત્યય લાગે, એસ પ્રત્યય। તો એમાં ખાલી આપણે ક્રિયાપદમાં પાછળ શું લગાવી દેવાનું, એસ। જસ્ટ એક્ઝામ્પલ કે પ્લે, તો પ્લેની પાછળ ખાલી એસ, શું બની જશે, પ્લેસ। એવી રીતે બીજું છે કે જો ક્રિયાપદમાં શું હોય તો કે ડબલ એસ, એસ એચ, સી એચ, એક્સ અથવા તો ઓ હોય તો એમાં ઈ એસ પ્રત્યય લાગે, એટલે કે જ્યારે ક્રિયાપદ ક્યાંથી બનતું હોય એટલે કે ક્રિયાપદને છેલ્લે ડબલ એસ હોય, એસ એચ હોય, સી એચ હોય, એક્સ હોય અથવા તો ઓ હોય તો છેલ્લે આપણે શું લગાવવાનું, ઈ એસ પ્રત્યય લગાવવાનો છે। ત્યારબાદ ત્રીજું જોઈએ તો કે વ્યંજન પ્લસ વાય હોય, અને બીજું આવશે સ્વર પ્લસ વાય। હવે આ ખાસ ધ્યાન રાખજો, વ્યંજન પ્લસ વાય હોય તો વાયને કાઢીને શું મૂકવાનું છે, આઈ ઈ એસ પ્રત્યય આવશે, પરંતુ સ્વર પ્લસ વાય હોય તો ખાલી એસ પ્રત્યય લાગે,
कई रीते? तो के अहीं उदाहरण में आपेलू छे के ट्राय, टी आर वाई, वाई नी आगळ शू छे? व्यंजन, आर छे ई व्यंजन छे, तो वाई ने काढ़ी ने आपणे शू मूकीशू? आई ई एस। परंतु वाई नी आगळ शू होय? स्वर होय, तो खाली पाछळ एस प्रत्यय लागशे। ત્યારબાદ છે કે એફ અથવા તો એફ ઈ હોય તો એને કાઢીને મૂકવાનું છે વીઈ એસ, એનો પણ આપણે ઉપયોગ કરીશું। તો આ ખાસ નિયમો તમારે યાદ રાખવાના છે, આપણે આગળ જોઈ જ ગયા છીએ, ખાલી તમારે રિવાઇઝ કરવા માટે મેં તમને અહીંયા બતાવી દીધા। અને ખાસ આ યાદ રાખવાનું છે, ડુ કોની સાથે લખીશું અને ડઝ કોની સાથે લખીશું। ત્યારબાદ ખાસ તમે બાળકો એ યાદ રાખજો કે જ્યારે હી શી ઈટ અને નામ, એટલે કે હી શી ઈટ અને એકવચન નામ હશે ત્યારે જ આપણે ક્રિયાપદના પ્રત્યયને ચેન્જ કરીશું। જ્યારે આઈ વી યુ ધેય અથવા તો બહુવચન નામ હશે ત્યારે આપણે ક્રિયાપદને બદલાવીશું નહીં। તો હવે આપણે ખાલી જગ્યા જોઈએ, આઈ ખાલી જગ્યા મ્યુઝિક। તમારી પાસે એક્ટિવિટીમાં કીધું છે કે કૌંસમાં આપેલ ક્રિયાપદનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો, તો આઈ ખાલી જગ્યા મ્યુઝિક પહેલી ખાલી જગ્યા છે, કૌંસમાં આપ્યું છે લાઇક, તો લાઇક છે એમાં લાઇકનું લાઇક જ રાખીશું કે આમાંથી કોઈ ચેન્જ થશે? ચલો કોણ કહેશે? તો કે લાઇકનું આપણે લાઇક જ રાખીશું। શા માટે? તો કે હી શી ઈટ અને જ્યારે નામ હશે ત્યારે જ આપણે કૌંસનો ફેરફાર કરીશું। આઈ વી યુ ધેય અને બહુવચન નામમાં આપણે કૌંસમાં ફેરફાર કરીશું નહીં। તો આમાં આવશે લાઇકનું લાઇક। ત્યારબાદ બીજું છે કે મિસિસ વ્યાસ બ્લેન્ક્સ અસ મેથ્સ, ચલો એક નામ આવી ગયું મિસિસ વ્યાસ છે અને ટીચ કીધું છે, છેલ્લે શું આવે છે? સી એચ, તો એમાં લાગશે ઈ એસ પ્રત્યય, તો ટીચનું બની જશે ટીચીસ। જો બાળકો યાદ રાખજો કે અહીંયા શું છે, નામ છે, તો એક નામ હોય ત્યારે શું આવશે? આ પ્રત્યય બદલાશે। આપણે આ વસ્તુ ક્યારે લગાવવાની છે? તો અહીંયા મેં લખ્યું છે હી શી ઈટ અને જ્યારે એક વચન નામ હોય, કેવા નામ? એક વચન નામ હોય ત્યારે આ પ્રત્યય બદલાવાના છે। તો અહીંયા નામ છે તો ટીચની પાછળ આવી ગયું ઈ એસ। ત્યારબાદ છે ધ બોયઝ, ધ બોયઝ બ્લેન્ક્સ ફૂટબોલ, બહુવચન છે તો એને આપણે કૌંસને બદલાવીશું નહીં, પ્લેનું શું રાખીશું? ખાલી પ્લે। ત્યારબાદ છે વી, વી ખાલી જગ્યા ગ્રામર, કૌંસમાં આપ્યું છે લર્ન, તો વી હશે ત્યારે આપણે કૌંસને બદલાવીશું નહીં, તો અહીંયા શું થઈ જશે? લર્નનું વી લર્ન ગ્રામર, અમે ગ્રામર શીખીએ છીએ। ત્યારબાદ છે રોહન બ્લેન્ક્સ ધ ટેસ્ટ, કૌંસમાં આપ્યું છે પાસ, તો રોહન, રોહન શું છે? એક નામ છે અને છેલ્લે છે ડબલ એસ, તો એમાં લાગશે ઈ એસ પ્રત્યય, તો થઈ જશે પાસિસ। જોયું બાળકો, જ્યારે નામ અથવા તો હી શી અને ઇટ, ખાસ હું તમને એના પર એટલા માટે ભાર આપું છું કે તમને આ બધી બ્લેન્ક્સ છે એ સમજાય કે હી શી ઇટ અને નામ હશે એક નામ ત્યારે જ આપણે જે ક્રિયાપદ છે એમાં ફેરફાર કરીશું। ત્યારબાદ છઠ્ઠું જોઈએ તો કે અતુલ બ્લેન્ક્સ મૂવી એવરી સન્ડે વોચ, તો છેલ્લે છે સી એચ, તો એમાં લાગશે ઈ એસ પ્રત્યય, વોચિસ, શું બની જશે? વોચિસ। એવરી સન્ડે, દર રવિવારે અતુલ છે એ પિક્ચર જોવે છે। ત્યારબાદ ધ કાઉ શેમાં આવશે? નામમાં, તો ગીવ છે, ગીવની પાછળ ખાલી લાગશે એસ, તો શું બની જશે? ધ કાઉ ગીવ્સ અસ મિલ્ક, એટલે કે ગાય છે અમને શું આપે છે? દૂધ આપે છે। યુ બ્લેન્ક્સ અ બુક, કૌંસમાં છે રીડ, તો યુ હશે ત્યારે આપણે કૌંસનો ફેરફાર કરીશું નહીં, તો શું બની જશે? યુ રીડ અ બુક, તે બુક વાંચે છે।
ત્યારબાદ અમન બ્લેન્ક્સ લાઉડલી, શું છે? ક્રાય, અમન નામ છે. તો હવે આમાંથી આપણે કયો ઉપયોગ કરીશું? તો કે ક્રાય. છેલ્લે શું છે? વાય. વાયની આગળ છે આર, એટલે કે વ્યંજન. વ્યંજન પ્લસ વાય હોય ત્યારે વાયને કાઢીને શું મૂકવાનું છે? આઈ ઈ એસ. તો અહીંયા બની જશે સી આર આઈ ઈ એસ, ક્રાઇસ. ત્યારબાદ દસમું જોઈએ તો કે શીતલ બ્લેન્ક્સ વેલ, શું કીધું છે? ડાન્સ. તો શીતલ નામ છે, ડાન્સની પાછળ આવશે ખાલી એસ, તો શું બની જશે? ડાન્સીસ. શીતલ ખૂબ જ સરસ ડાન્સ કરે છે. ત્યારબાદ અગિયારમું જોઈએ તો કે વી ખાલી જગ્યા ફાસ્ટ. વી હશે તો આપણે કાઉસમાં કોઈ ફેરફાર કરીશું નહીં. વી રન ફાસ્ટ, અમે ખૂબ જ ઝડપથી દોડીએ છીએ. અ ટેલર બ્લેન્ક્સ અવર ક્લોથ્સ, બારમી ખાલી જગ્યા. ટેલર એટલે કે દરજી, એક નામ છે. અને કાઉસમાં છે સ્ટીચ. તો છેલ્લે શું આવ્યું બાળકો? સી એચ. તો એમાં લાગશે ઈએસ પતિએ, પ્રત્યય. તો સ્ટીચનું થઈ જશે સ્ટીચીસ, એટલે કે દરજી છે એ અમારા કપડાં સીવે છે. શું બની જશે? સ્ટીચીસ, દરજી અમારા કપડાં સીવે છે. ત્યારબાદ તેરમું, મિસ્ટર પંડ્યા બ્લેન્ક્સ ટુ હિઝ ઓફિસ બાય કાર, નામ છે. અને ગો છેલ્લે શું છે? ઓ, એટલે એમાં લાગશે ઈએસ પ્રત્યય. શું કીધું? મિસ્ટર પંડ્યા ગોઝ ટુ હિઝ ઓફિસ બાય કાર, એટલે કે મિસ્ટર પંડ્યા છે એ તેની ઓફિસે કાર દ્વારા જાય છે. ત્યારબાદ ધ પ્યુન એટલે કે પટ્ટાવાળો, નામ છે. એમાં પણ લાગશે, જોઈએ શું છે? ક્લોઝ, ખાલી પાછળ લાગશે એસ. ધ પ્યુન ક્લોઝિસ ધ મેન ગેટ, એટલે કે પટ્ટાવાળો છે એ શું કરે છે? જે મુખ્ય દરવાજો છે એને બંધ કરે છે. ત્યારબાદ છે મયુર, એટલે કે નામ છે. મયુર બ્લેન્ક્સ ધ વિન્ડોઝ, શું છે? ઓપન. તો ઓપનની પાછળ આવશે એસ. મયુર છે એ બારી ખોલે છે. સોળમું જોઈએ, ધ્યેય બ્લેન્ક્સ વેરી સ્લોલી. ધ્યેય એટલે કે તેઓ. ધ્યેય હશે એટલે કાઉસમાં ફેરફાર કરીશું નહીં, ખાલી શું આવશે? વોક. તેઓ ખૂબ જ ધીમે ચાલે છે. પછી છે સત્તરમું, મનુભાઈ નામ છે. તો જોઈએ કે મનુભાઈ બ્લેન્ક્સ ધ બસ કેરફુલી, કાઉસમાં છે ડ્રાઈવ. જ્યારે નામ હશે ત્યારે આપણે ફેરફાર કરીશું, તો ડ્રાઈવની પાછળ આવશે એસ. શું બની જશે? તો કે ડ્રાઈવ્સ. મનુભાઈ છે એ બસ ખૂબ જ કાળજીપૂર્વક ચલાવે છે, તો ડ્રાઈવનું થઈ જશે ડ્રાઈવ્સ. ત્યારબાદ અઢારમું જોઈએ તો કે રાજ એન્ડ અમિત બ્લેન્ક્સ ધ સ્કૂટર, બે નામ છે, બહુવચન નામ. તો કાઉસમાં કોઈ ફેરફાર થશે નહીં. રાજ એન્ડ અમિત પુશ ધ સ્કૂટર, એટલે કે રાજ અને અમિત છે એ સ્કૂટરને પુશ, એટલે કે ધક્કો મારે છે. તારક બ્લેન્ક્સ કાર્ડ્સ ફ્લાય, એટલે કે ચગાવવું, નામ છે. જોઈએ કે વાયની આગળ શું છે? વ્યંજન. તો શું મૂકીશું? આઈ ઈ એસ. તો ફ્લાયનું બની જશે ફ્લાયઝ. તારક પતંગ ચગાવે છે. શા માટે? તો કે તારકે શું થઈ ગયું? એક નામ થઈ ગયું, એટલે આપણે ફ્લાયનું કરી દીધું ફ્લાયઝ. ત્યારબાદ છે અ ડોંકી. ડોંકી શું છે? નામ છે. તો બ્રે, બ્રે એટલે બહાદુર છે. સોરી, બ્રે એટલે કે એવો અવાજ કરે છે. ધ ડોંકીઝ બ્રે, ગર્જના કરવી. તો બ્રેનું થઈ જશે બ્રેઝ. શા માટે? ડોંકી છે એ એક પ્રકારનો હોંચી હોંચીનો અવાજ કાઢે છે. એક પ્રકારનો જે પ્રાણીઓનો અવાજ હોય એના બધાના અલગ અલગ નામ હોય, તો ડોંકીનું આપણે કહેશું બ્રેઝ. ત્યારબાદ છે વી બ્લેન્ક્સ ઇન ધ મોર્નિંગ, તો શું આવ્યું? પ્રે. તો વી છે ડબલ્યુઈ, વી હોય એટલે આપણે કાઉસમાં કોઈ ફેરફાર કરીશું નહીં. વી પ્રે ઇન ધ મોર્નિંગ, અમે સવારમાં પ્રાર્થના કરીએ છીએ. ધ ડોગ બ્લેન્ક્સ ધ કેટ, શું છે? ચીઝ એટલે કે પીછો કરવો, કૂતરો એટલે કે નામ છે. અને છેલ્લે છે ઈ, તો એમાં ખાલી લાગશે એસ.
ડોગ છે એ કોનો પીછો કરે છે? તો કે બિલાડીનો પીછો કરે છે. હવે બાળકો 23 થી 30 ખાલી જગ્યા તમારે જાતે કરવાની છે, એવું તમને શીખું છું. તો જોઈએ કે 23મી ખાલી જગ્યા છે ધ્યેય ખાલી જગ્યા હોમ લેટ. ધ્યેય હોય એટલે કૌંસમાં કોઈ ફેરફાર થશે નહીં, ત્યાં કમનું શું આવશે? કમ જ રહેશે. ધ્યેય કમ હોમ લેટ, તેઓ ઘરે મોડા આવે છે. ત્યારબાદ 24મું, મોહન બ્લેન્ક્સ અપ અ ટ્રી. મોહન છે એ શું કરે છે? તો કે ક્લાઇમ્બ. મોહન નામ છે અને ક્લાઇમ્બની પાછળ આવશે એસ, તો શું થઈ જશે? મોહન ક્લાઇમ્બ્સ અપ અ ટ્રી. ક્લાઇમ્બની પાછળ શું લગાવીશું આપણે? એસ. એટલે મોહન ક્લાઇમ્બ્સ અપ અ ટ્રી. મોહન છે એ ઝાડ ઉપર ચડે છે. ત્યારબાદ રીટા નામ છે. રીટા બ્લેન્ક સ્કૂલ યરલી, એટલે કે રીટા છે એ સ્કૂલમાં વહેલી આવે છે. રીચ એટલે પહોંચવું, પરંતુ છેલ્લે શું છે? સીએચ, તો એમાં લગાવીશું ઈએસ, તો શું થઈ જશે? રીચીસ. રીટા રીચીસ સ્કૂલ યરલી, રીટા વહેલી સ્કૂલે આવે છે અથવા તો વહેલી સ્કૂલે પહોંચે છે. રીચની પાછળ લાગી જશે ઈએસ. ત્યારબાદ રામુ નામ છે, તો એમાં પણ આપણે કૌંસમાં શબ્દ આપેલો છે એને આપણે બદલાવીશું. રામુ બ્લેન્ક્સ ધ બેલ. શું આપ્યું છે? તો કે રિંગ. રિંગની પાછળ આવશે એસ. રામુ રિંગ્સ ધ બેલ. રામુ છે એ બેલને વગાડે છે. રિંગ્સ. ત્યારબાદ 27મું, યુ બ્લેન્ક્સ અપ હાઈ. એટલે કે યુ છે તો આપણે કૌંસનો કોઈ ફેરફાર કરીશું નહીં. યુ જમ્પ અપ હાઈ, તમે ખૂબ જ ઊંચે કૂદકો લગાવો છો. જમ્પ, જમ્પ એટલે કે કૂદકો લગાવો, હાઈ એટલે કે ઊંચું, વી છે એટલે એમાં કોઈ ફેરફાર થશે નહીં. ત્યારબાદ 28મું, ધ ચિલ્ડ્રન બ્લેન્ક્સ ધેર હેન્ડ્સ. તો શું કીધું છે? કે ધ ચિલ્ડ્રન, બાળકો છે એ તેઓના હાથે તાળી પાડે છે. તો આમાં કૌંસમાં કોઈ ફેરફાર થશે નહીં. ક્લેપનું આપણે શું લખીશું? ક્લેપનું ક્લેપ જ આવશે. ધ ચિલ્ડ્રન ક્લેપ ધેર હેન્ડ્સ. ત્યારબાદ 29, ધે બ્લેન્ક્સ ધ થીફ. તેઓ, ધ્યેય છે તો કૌંસનો કોઈ ફેરફાર થશે નહીં, કેચનું કેચ જ રહેશે. તેઓ ચોરને પકડે છે. ધ્યેય કેચ ધ થીફ. ત્યારબાદ લાસ્ટ ખાલી જગ્યા 30મી, આઈ ખાલી જગ્યા એન એપલ એવરી ડે. તો આઈ છે, આઈ હોય ત્યારે આપણે કૌંસમાં કોઈ ફેરફાર કરીશું નહીં. તો ઈટનું શું આવશે? ઈટ. આઈ ઈટ એન એપલ એવરી ડે, હું દરરોજ સફરજન ખાઉં છું. તો આ 23થી જે 30 ખાલી જગ્યા છે બાળકો, એ મેં તમને જવાબ સહિત સમજાવી દીધી છે. તમારે એ જાતે પૂર્ણ કરવાની છે. હજી હું તમને એકવાર ખાસ માહિતી આપી દઉં છું કે એસ ઈ એસ આઈ એસ પ્રત્યય ક્યારે બદલાશે? તો કે જ્યારે વાક્યની શરૂઆત ક્યાંથી થતી હોય, તો કે હી શી ઈટ અને એક નામ હોય, ત્યારે જ આપણે કૌંસમાં જે વસ્તુ આપેલી છે, જે ક્રિયાપદ આપેલું છે, એનો ફેરફાર કરીશું. એ સિવાય આઈ વી યુ ધ્યેય અને બહુવચન નામ, એમાં આપણે ક્રિયાપદમાં કોઈ ફેરફાર કરીશું નહીં. તો આ આપણે જોયો પ્રશ્ન એક. આગળના વિડીયોમાં બાળકો આપણે શીખીશું પ્રશ્ન બે. ઓકે, થેન્ક યુ.